નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીની વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું આણંદ બળદેવ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓમાં લેક્ચર 8માં આપણે સંખ્યા રેખા પર સમય સંખ્યાનું આલેખન કેવી રીતે કરશું તેનો અભ્યાસ કરીશું. આપણે અગાઉ ધોરણ 5ની અંદર, ધોરણ 6ની અંદર, ધોરણ 7ની અંદર સંખ્યાઓ વિશે ભણી ગયા અને ધોરણ 6 અને 7માં સંખ્યા રેખા પર આલેખન કરતો પણ શીખી ગયા. તો ધોરણ 6 અને 7માં પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓનું તમે આલેખન કર્યું બરાબર. અને પૂર્ણાંક સંખ્યાઓ જેમાં -2, -1, -5, 1, 2, 3, 4 એ પ્રમાણે. તો અહીં જોવો મિત્રો, આપણે પૂર્ણાંક સંખ્યાઓનું સંખ્યા રેખા પર આલેખન કરવું હોય એ વખતે તમે જો આ પ્રમાણે સંખ્યા રેખા દોરી. સંખ્યા રેખા દોર્યા પછી તમારે ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો અને ઝીરો દર્શાવવો પડે. હવે જો તમને એમ કહેવામાં આવ્યું હોય ધોરણ 6 ની અંદર, ધોરણ 7 ની અંદર તમે આગળ ભણી ગયા છો કે -2 નું તમારે સંખ્યા રેખા પર નિરૂપણ કરવું હોય તો આ પ્રમાણે ઝીરોની ડાબી બાજુએ તમે માઇનસ પૂર્ણાંકનો સંખ્યા રેખા પર આલેખન કરી શકો છો. એ જ પ્રમાણે જો તમને એમ કહ્યું હોય કે 4નું આલેખન કરો બરાબર, તો અહીં જો 4નું આલેખન આ પ્રમાણે કરી શકાય. જે અંકનું આલેખન કરવું હોય એ પર આપણે ગોળ રાઉન્ડ કરીને, સંખ્યા રેખા પર ગોળ રાઉન્ડ કરી એનું આલેખન કરી શકીએ છીએ બરાબર. હવે જો મિત્રો, અહીંયા ધોરણ 8ની અંદર આપણે ખ્યાલ મેળવવાનો છે કે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર આલેખન કેવી રીતે કરાય. તો ધોરણ 6-7માં તમે શુદ્ધ અપૂર્ણાંકો અને અશુદ્ધ અપૂર્ણાંકો વિશેનો અભ્યાસ કર્યો છે. તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય એનો તમારે ખ્યાલ હોવો જોઈએ. તો એ જોવો મિત્રો, આપણે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક એનું અલગ અલગ રીતે સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ. તો અહીં જોવો મિત્રો, અહીંયા પહેલા શુદ્ધ અપૂર્ણાંકનું સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય એની વ્યાખ્યા સ્પષ્ટ કરવી જરૂરી છે. તો શુદ્ધ અપૂર્ણાંક એને કહેવાય કે જેનું અંશ નાનો હોય અને છેદ મોટો હોય, એને કેવો અપૂર્ણાંક કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. હવે જો તમને એમ કીધું હોય કે -2/4 નું સંખ્યા રેખા પર આલેખન કરવાનું હોય એ સમયે તમે આ પ્રમાણે સંખ્યા રેખા પર આલેખન કરી શકો છો. હવે જો તમને એમ કીધું હોય કે 3/4 નું સંખ્યા રેખા પર આલેખન કરો તો આ પ્રમાણે તમે 3/4 નું સંખ્યા રેખા પર આલેખન કરી શકો છો. હવે જોવો મિત્રો, અહીંયા છેદમાં જેટલા આપેલા હોય એટલે કે 4 આપેલા હોય તો બે સંખ્યાઓ વચ્ચે કેટલા ભાગ પડે? જો 4 આપેલા હોય તો 4 ભાગ પડે બરાબર, 5 આપેલા હોય તો 5 ભાગ પડે. છેદમાં જો 8 આપેલા હોય, 1/8 કીધેલું હોય તો તમે જે બે સંખ્યાઓ વચ્ચે કેટલા ભાગ પાડી શકો? 8 ભાગ. અહીંયા જુઓ, અહીંયા છેદમાં 4 છે કે 1/4 બરાબર. તો અહીંયા જુઓ, 0 થી 1 ની વચ્ચે કેટલા ભાગ પડી છે? 1, 2, 3 અને 4. તો છેદમાં જેટલા અંક આપેલા હોય એટલે 8 આપેલા હોય તો 8 ભાગ પાડી શકો, 10 આપેલા હોય તો બે સંખ્યા વચ્ચે તમે 10 ભાગ પાડી શકો. તો આ જ પ્રમાણે જો બીજી કોઈ સંખ્યાઓ આપેલી હોય તો તમે તેનું આલેખન કરી શકો છો. હવે જુઓ મિત્રો, શુદ્ધ અપૂર્ણાંક વિશેનો ખ્યાલ મેળવ્યો. હવે અશુદ્ધ અપૂર્ણાંકનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું હોય એ સમયે અશુદ્ધ અપૂર્ણાંકની વ્યાખ્યા તમારે સ્પષ્ટ કરવી જરૂરી છે. તો અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો જેનો અંશ મોટો હોય અને છેદ નાનો હોય એને કેવો અપૂર્ણાંક કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો જુઓ મિત્રો, અહીં અશુદ્ધ અપૂર્ણાંકમાં 8/3 છે
आ तृतीयांश नो संख्या रेखा पर निरूपण करवानो छे तो तमे बे रीते करी सको छो। तो अहींया जो अशुद्ध अपूर्णांक नो रूपांतर करिए तो आ तृतीयांश नो निरूपण करवानो छे तो तमे जीरो ना छेद में केटला लखी सको, जीरो ना छेद में त्रण, कारण के अहींया जो आठ ना छेद में केटला छे त्रण छे तो बे संख्या वच्चे केटला भाग पड़शे त्रण भाग पड़शे। अहीं जो जीरो ना छेद में त्रण बराबर, अहीं एक ना छेद में त्रण, बे ना छेद में त्रण, त्रण ना छेद में त्रण, चार ना छेद में त्रण, पांच ना छेद में त्रण, छ ना छेद में त्रण, सात ना छेद में त्रण, आठ ना छेद में त्रण, नौ ना छेद में त्रण। तो तमे जो आठ तृतीयांश नु आ रीते संख्या रेखा पर निरूपण करी सको तो तमे कोई पण संख्या आपेली होय एनु आ रीते निरूपण करी सके। पण अहींया जो कोई मोटो अंक आपेलो होय ए समय तमारे एने मिश्र संख्या में फेरवू पड़े जेथी तमे सरळताथी निरूपण करी सको। अहींया जो अहींया आठ तृतीयांश नु निरूपण करवानु छे, जो तमने आनाथी मोटी संख्या आपेली होय के एकत्रीस तृतीयांश नु निरूपण करो ए समय तमे एवढी मोटी संख्या रेखा एटले मोटी संख्या रेखा तमे नोटबुक नी अंदर दोरी सकता नथी ए समय तमारे शुं करवुं पड़े, ए समय तमारे मिश्र संख्या में एनु रूपांतर कर देवुं पड़े। तो जो अहीं अथवा करीने मैं बीजी पद्धति बतावेली छे, आठ तृतीयांश छे एने मिश्र संख्या में फेरवीए तो जो त्रण दू छ, छ बे आठ बराबर, तमे भागाकार करीने मिश्र संख्या में फेरवी सको छो। तो अहीं जो बे पूर्णांक बे तृतीयांश नु संख्या रेखा पर निरूपण करवानुं छे तो अहीं जो बे पूर्णांक बे तृतीयांश तो पहला तमारे नक्की करवुं पड़े कया बे अंकनी वच्चे आवे तो बे पूर्णांक बे तृतीयांश तो ए बे अने त्रण नी वच्चे आवे बराबर। तो अहीं जो संख्या रेखा दोधी, संख्या रेखा पर जीरो एक बे, अहीं जो बे पूर्णांक बे तृतीयांश ए धन संख्या ज हती એટલે આપણે જીરો ની પેલી બાજુ લખવું હોય તો તમે લખી શકો છો, પણ આપણને ખબર જ છે કે ધન સંખ્યાઓ શૂન્યની જમણી બાજુએ જ આવેલી હોય। તો જો બે પૂર્ણાંક બે તૃતીયાંશ તો બે અને ત્રણ ની વચ્ચે આવે છે તો બે પછી બે પૂર્ણાંક એક તૃતીયાંશ, બે પૂર્ણાંક બે તૃતીયાંશ, બે પૂર્ણાંક ત્રણ તૃતીયાંશ તમે લખી શકો છો। અને અહીંયા જો બે પૂર્ણાંક બે તૃતીયાંશનું તમે આ રીતે આલેખન કરી શકો છો બરાબર। તો મિત્રો તમને શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક વિશે ખ્યાલ આવી ગયો હશે અને શુદ્ધ અપૂર્ણાંકનું સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરાય અને અશુદ્ધ અપૂર્ણાંકનું નિરૂપણ કેવી રીતે કરાય એ પણ તમે સમજી ગયા હશો। જો તમારે સરળતાથી નિરૂપણ કરવું હોય તો અશુદ્ધ અપૂર્ણાંકનું તમે મિશ્ર સંખ્યાની અંદર ફેરવીને પણ નિરૂપણ કરી શકો છો। તો હવે મિત્રો આપણે ઋણ સંખ્યા આપેલી હોય ઋણ સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતો જોઈ લઈએ એક વખત। તો જો ઋણ સંખ્યાઓ આપણને ખબર જ છે કે ઋણ સંખ્યાઓ શૂન્યની કઈ બાજુએ આવેલી હોય તો ઋણ સંખ્યાઓ શૂન્યની ડાબી બાજુએ આવેલી હોય। તો અહીંયા જો માઇનસ પાંચ તૃતીયાંશ છે, અહીંયા માઇનસ પાંચ તૃતીયાંશ તો આ જે છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે। જો શુદ્ધ અપૂર્ણાંક હોય તો તમે સરળ રીતે નિરૂપણ કરી શકો છો, અહીંયા અશુદ્ધ અપૂર્ણાંક આપેલો છે। જો અંશ મોટો છે તો માઇનસ પાંચ તૃતીયાંશનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવું હોય તો તમે માઇનસ પાંચ તૃતીયાંશ, અહીં જો જીરોની કઈ બાજુએ હોય ડાબી બાજુએ હોય તો અહીંયા જીરોના છેદમાં તમે ત્રણ લખી શકો, અહીંયા ત્રણ આપેલા છે તો છેદમાં બે સંખ્યાઓ વચ્ચે કેટલા ભાગ પડે ત્રણ ભાગ પડે, જો એક બે અને ત્રણ, અહીંયા જીરોના છેદમાં ત્રણ, જીરો પછી ડાબી બાજુએ તૈયારીમાં માઇનસ એકના છેદમાં ત્રણ, એકના પછી બે એટલે કે માઇનસ બેના છેદમાં ત્રણ, બે પછી ત્રણ એટલે કે માઇનસ ત્રણના છેદમાં ત્રણ બરાબર। અહીંયા તમે માઇનસ પાંચ તૃતીયાંશનું નિરૂપણ કરવાનું છે તો જે જગ્યાએ તમને માઇનસ પાંચ તૃતીયાંશ મળે એ જગ્યાએ તમે આ પ્રમાણે નિરૂપણ કરી શકો છો। હવે જો તમારે માઇનસ પાંચ તૃતીયાંશનું નિરૂપણ બીજી રીતે કરવું હોય તો શું કરવું પડે,
જે -5/3 આપેલા છે એને મિશ્ર સંખ્યાની અંદર ફેરવી નાખવા પડે બરાબર તો એને મિશ્ર સંખ્યામાં ફેરવે તો શું થાય 3 એકા 3 ને 2 5 તમે ભાગાકાર કરીને મિશ્ર સંખ્યામાં ફેરવી શકો છો જો તમને સીધી ખબર પડે તો સીધા તમે ડાયરેક્ટ પણ ફેરવી શકો છો હવે તમારે -1/2 નું નિરૂપણ કરવાનું છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે -1/2 છે તો કયા બે અંકની વચ્ચે આ તો અહીંયા -1 અને -2 એ બંને અંકની વચ્ચે આવે બરાબર તો અહીંયા જુઓ -1 પછી કયો અંક આવે -1/1 પછી -1/2 -1/3 તો અહીંયા તમારે -1/2 નું જ નિરૂપણ કરવાનું હતું તો આ પ્રમાણે તમે -1/2 નું નિરૂપણ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો કેટલું સહેલું અને સરળ છે તો આપને જે પ્રમાણે આ સંખ્યા રેખા પર નિરૂપણ કર્યું એ જ પ્રમાણે સ્વાધ્યાય 1.2 ની અંદર પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 છે તમે સરળતાથી જે આ નિરૂપણ કરેલું છે એકવાર નોટ ડાઉન કરી દેજો અને ફરીથી એકવાર સમજી લેજો જેથી તમે સરળતાથી જે આપેલી સંખ્યા છે તેનું નિરૂપણ કરી શકો બરાબર તો આ જે છે દાખલા એ પ્રેક્ટિસ માટે મૂકેલા છે એટલે તમે એનું નિરૂપણ કરી શકો તો અહીંયા જુઓ પ્રશ્ન 1 છે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન 1 નીચે આપેલ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો અહીંયા જુઓ બે સંખ્યાઓ આપેલી છે અલગ અલગ સંખ્યા રેખા દોરી તમારે નિરૂપણ કરવાનું છે અહીંયા જુઓ 7/4 નું નિરૂપણ કરવાનું છે તો તમે આગળ જે ઉદાહરણ સમજાયું એના પરથી સરળતાથી નિરૂપણ કરી શકો એ જ પ્રમાણે -5/6 એનું પણ નિરૂપણ કરવાનું છે પછી પ્રશ્ન 2 આપેલો છે સંખ્યાઓ -2/11 -5/11 -9/11 ને સંખ્યા રેખા પર દર્શાવો જો આ એક જ સંખ્યા રેખા પર દર્શાવવાનું છે છેદમાં 11 આપેલા છે તો આપણને ખબર જ છે કે બે સંખ્યા વચ્ચે કેટલા ભાગ પડે 11 ભાગ પડવાના છે તો તમે આ જે સંખ્યા આપેલી છે એનું સરળતાથી નિરૂપણ કરી શકો બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે હશે આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 1.2 ની અંદર બે સમમિત સંખ્યાઓ વચ્ચેની સમમિત સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું અને સ્વાધ્યાય 1.2 ના પ્રશ્ન 3 પ્રશ્ન 4 પ્રશ્ન 5 ની માહિતી મેળવીશું તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો